સામાન્યકાળના 29મા અઠવાડિયાનો શુક્રવાર. કોઈની સાથે કોઈ ખટરાગ થાય ત્યારે બદલો લેવાની ભાવનાને બદલે સમાધાન કરવાની વૃત્તિ અપનાવીએ. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 12મા અધ્યાયના વચનો 54-59. વળી તેમણે લોકોને કહ્યું, તમે પશ્ચિમમાં વાદળા ચડતા જુઓ છો કે તરત જ કહો છો ઝાપટું પડવાનું, અને પડે છે પણ ખરું, અને દક્ષિણમાંથી પવન વાય છે ત્યારે તમે કહો છો લૂ વાવવાની, અને વાય છે પણ ખરી. તમે તે કેવા પાખંડી છો! પૃથ્વી અને આકાશના એંધાણ ઓળખતા તમને આવડે છે, તો આ કાળના એંધાણ તમે કેમ ઓળખી નથી શકતા? શું ઉચિત છે એનો નિર્ણય તમે જાતે જ કેમ નથી કરતા? તું તારા વિરોધી સાથે અદાલતમાં જતો હો તે વખતે રસ્તામાં જ તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કરજે, નહીં તો કદાચ તે તને ન્યાયાધીશ પાસે ઘસડી જશે અને ન્યાયાધીશ તને અમલદારને સોંપી દેશે અને અમલદાર તને જેલમાં પૂરશે. અને યાદ રાખજે કે પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. કુદરતમાં બનતા બનાવો, આવતા પલટાઓ એધાણી આપ્યા વગર થતા નથી. સાંભળ્યું છે કે આવી રહેલા ધરતીકંપની પશુ પંખીઓને ખબર પડી જાય છે, સુનામીનો માછલીઓને અણસાર આવી જાય છે, રાત પૂરી થવામાં છે એનો ખ્યાલ પંખીઓને આવી જાય છે, અને અંધારા ખડામાં પૂરેલો કૂકડો કે કારવ કરે છે. માણસો પણ જાણી જાય છે કે કુદરતમાં ફેરફાર થવાનો. ઈસુ એમના સમયના બે દાખલાઓ આપે છે, પશ્ચિમમાં વાદળા અને દક્ષિણમાંથી પવન. પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર છે, સમુદ્ર પર બંધાયેલા વાદળા વરસાદ નહીં તો ઓછામાં ઓછું ઝાપટું તો લાવે જ. ઇસરાયેલની દક્ષિણમાં સિનાઈ પર્વત, સિનાઈનું રણ, કાદેશનું રણ છે. ત્યાંથી પવન ફૂંકાય એ વાતાવરણનું ઉષ્ણતામાન વધારે જ. ઈસુ માનવની આ હોશિયારીનો ઉપયોગ માનવ વ્યવહારમાં કરવાનું કહે છે. હું વડીલ તરીકે કોઈક યુવાનને ઠપકાના બે શબ્દો કહું છું, મારે એંધાણ પારખવાના છે. એને માનહાનિ થતી લાગતી હશે તો એની બોડી લેંગ્વેજ મને જણાવશે. મારે વાત ટાળી લેવાની છે. આખરે એ યુવાન છે, એનું પણ સ્વમાન છે જ. ઈસુ આપણને વ્યવહારમાં એંધાણ પારખીને એ પ્રમાણે વર્તવાનું શીખવે છે. જે એંધાણ પારખીને વર્તે એ ડાહ્યો અને સમજુ કહેવાય. ઈસુ સમાધાનનો દાખલો આપે છે. કોર્ટ બહાર સમાધાનમાં શાણ પણ છે. કોર્ટમાં સમય, સગવડ, સંપત્તિનો દુર્વ્યય થાય છે. તારીખના રોજ કોર્ટમાં હાજર થવા નોકરીમાં રજા પાડવી પડે. કોર્ટમાં જઈએ એટલે મુદત પડે. ઈસુ કહે છે કે આના કરતાં કોર્ટ બહાર જ સમાધાન કરી લો ને. જોકે ઉત્તમ તો એ હશે કે કોઈ સાથે ખટરાગ અણબનાવ ના થાય, પણ એ હંમેશા શક્ય નથી. આપણે ધાર્યું પણ ના હોય ત્યાં સામાવાળાની લાગણી ગવાય છે, એટલે સમાધાન વૃત્તિ કેળવવી ખૂબ સારી. એક સરસ રિવાજ છે કે કોઈ પ્રસંગે ભેગા થયા પછી વિદાય લેતી વખતે બોલ્યું ચાલ્યું માફ એવું કહીએ છીએ. ખૂબ સરસ વૃત્તિ છે. પ્રભુ પણ આપણા જીવનમાં પ્રવેશે છે એના એંધાણ આપે છે. કોઈક સાથે બોલાચાલી થાય અને આપણા મુખમાંથી કેટલાક અનિચ્છનીય શબ્દો નીકળી જાય, પછી આપણને બેચેની લાગે, દુઃખ લાગે. આ એંધાણ છે, એમની માફી માગી શકાય તો ઠીક, પણ તેઓ અજાણ્યા હોય તો પ્રભુની માફી માગી લઈએ. કોઈક આપણી કંઈક મદદ માગે છે, એંધાણ છે, પ્રભુ પ્રવેશે છે એના. થોડો સમય કાઢીએ, રસ્તો પૂછતા હોય તો રસ્તો બતાવીએ, કોઈક માહિતી માગતા હોય તો આપીએ. આપણી પ્રાર્થનામાં પણ પ્રભુ એંધાણ આપે છે. કયું સારું કાર્ય આજે કરી શકાશે અને કયું ખોટું કાર્ય આજે ટાળી શકાશે, બસ
એ જ પ્રમાણે કરવાનું. માની લઈએ કે આજે આપણી ધર્મ વિભાગ સેવા સમિતિની મીટિંગ છે. એક નવી પ્રવૃત્તિ કરવાની પ્રેરણા પ્રાર્થનામાં મળી. મીટિંગમાં પ્રસ્તાવ મૂકવાનો, પ્રભુની ઈચ્છા હશે તો એ પ્રવૃત્તિ થશે જ.
ગાતી ગાન તમારા ગાઈશ અનંતકાળ ઓ પ્રભુ સાંભળો કરો કરોને સહાય હું તો રામ